गुड मॉर्निंग विद्यार्थी मित्रों विद्यार्थी मित्रों આપણે આગળ જોયું પ્રકરણ 5 માં ખાલી જગ્યાને એમસીક્યુ વિકલ્પ હવે આપણે એક વાક્યમાં જવાબ જોઈએ આ વર્ષ તમે તમારા પુસ્તકો માટે કેટલો ખર્ચ કર્યો હશે તો કે આ વર્ષ મારા પુસ્તકો માટે 2000 રૂપિયાનો ખર્ચ કર્યો હશે તમે કોઈ જીવજંતુને ફૂલ નજીક જોયા છે તેમના નામ શોધો અને લખો મે પતંગિયુ ફૂદા ભમરા ઈયળ મધમાખી વગેરે જોયા છે मधमाखी डंक मारे त्यारे लोको ने शू करे छे तो के मधमाखी डंक मारे त्यारे लोको भीनी माटी लगावे छे अनितानी 20 पेटीओनी कुल किंमत केटली हशे तो के अनितानी एक पेटीनी किंमत रूपया 2000 रूपया हती एटले 20 पेटीनी किंमत रूपया 40000 थाय छे अनिताने अने गामना बीजा लोकोने 1 किलोग्राम मधना 35 रूपया मळे छे तो शहेरमां 1 किलोग्राम मधनो शू भाव थाय छे तो कि अमारा शहर में अत्यारे मधनो एक किलोग्रामनो भाव 250 એટલે કે 250 રૂપિયા થાય છે તમે જોયું છે કીડીઓ ક્યાં રહે છે હા મેં જોયું છે કીડીઓ પોતે બનાવેલા નાના દરમાં રહે છે ખાવાની કઈ કઈ ચીજ વસ્તુઓ પાસે કીડી ભેગી થાય છે સુખડી લાડુ પેંડા ગુલાબજાંબુ ખાંડ ગોળ વગેરે પાસે કીડીઓ ભેગી થાય છે મધમાખીઓની જેમ બીજા ક્યાં ક્યાં જીવજંતુઓ છે જે જૂથમાં રહેવાનું પસંદ કરે છે કીડી મકોડા ઉધઈ વગેરે જીવજંતુઓ પસંદ કરે છે કીડીઓની હારનો રંગ કયો છે કીડીઓ બે રંગની છે એક લાલ રંગની અને કાળી રંગની તેમની હારનો રંગ લાલ રંગની કીડીઓનો રંગ લાલ કાળી કીડીઓનો રંગ કાળો હોય છે બોચા ગામ બિહારના કયા જિલ્લામાં આવેલું છે બોચા ગામ બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં આવેલું છે અનિતા શાળાએ જાય તે કોને પસંદ ન હતું અનિતા શાળાએ ભણવા જાય તે તેના માતા પિતાને પસંદ ન હતું તમે કીડીઓ દર ક્યાં ક્યાં જોયા છે મંદિરમાં આસપાસ વૃક્ષમાં થડ પાસે અને ઘરની દિવાલના પોલાણમાં પણ જોયું છે કીડીઓને કેટલા પગ હોય છે વિદ્યાર્થી મિત્રો તો કે કીડીને 6 પગ હોય છે મુઝફ્ફરપુર જિલ્લો કયા રાજ્યમાં આવેલો છે તો કે મુઝફ્ફરપુર જિલ્લો બિહાર રાજ્યમાં આવેલો છે અનિતા ક્યારે ખૂબ રડી જ્યારે અનિતાના તેના માતા પિતાએ શાળાએ ભણવા જવાની ના પાડી ત્યારે ખૂબ જ રડી નર મધમાખી શું કામ કરે છે નર મધમાખી મધપૂડો બનાવતી વખતે મધપૂડાની છત પર કામ કરે છે 2-3 વાક્યમાં ઉત્તર આપો અથવા તો 2-3 વાક્યમાં જવાબ લખો તમે ક્યાં ક્યાં રંગના મધ જોયા છે મેં સહેજ લાલ રંગ લાલાશ પડતું મધ જોયું છે મધ ખૂબ જ જૂનું થઈ જાય પછી ચોકલેટ કલરમાં પણ જોવા મળે છે ફિલ્ટર કરેલું મધ મોટા ભાગે પીળાશ પડતું કે આછા કેસરી રંગનું હોય છે તમારા ઘરમાં મધનો ઉપયોગ થાય છે શા માટે હા અમારા ઘરમાં મધનો ઉપયોગ થાય છે ઉધરસ થઈ હોય ત્યારે મધમાં હળદર મિશ્રણ કરી લેવાય લેવાથી ફાયદો થાય છે એ સિવાય આયુર્વેદિક દવા મધ સાથે લે છે પંચામૃતમાં પણ મધનો ઉપયોગ થાય છે નીચેના કારણ લખો મધમાખી ફૂલોની નજીક આવે છે કારણ કે મધમાખી સુગંધિત અને રંગબેરંગી ફૂલો પાસે તેનો રસ મેળવવા આવે છે ફૂલોનો રસ એ જ મધમાખીઓનો ખોરાક છે અનિતાના માતા પિતા અનિતાને શાળાએ મોકલવા માંગતા ન હતા કારણ કે અનિતાના માતા પિતા માનતા હતા કે છોકરીઓએ શાળાએ જાય તે સારું ન કહેવાય તેઓ છોકરીઓને ભણવાનો ખર્ચ પણ કરવા માંગતા ન હતા આથી અનિતાના માતા પિતા શાળાએ મોકલવા માંગતા ન હતા દરેક બાળકને હક છે ધોરણ 8 થી 8 સુધી તો મફત જ ભણાય છે આ અંગે તમે શું જાણો છો તો કે ભણવું એ દરેક બાળકનો હક છે દેશના તમામ બાળકોને અક્ષર જ્ઞાન મેળવી શકે કોઈ પણ નિરક્ષર ન રહે એ માટે દરેક બાળકને ધોરણ 1 થી 8 ધોરણ સુધી મફત શિક્ષણ આપવામાં આવે છે આ સુવિધાઓ કારણ ગરીબી બાળકો પણ શિક્ષણ મેળવી શકે છે વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા મધપૂડો સારા અહીંયા આપેલો મધપૂડો છે બરાબર તો આ મધપૂડાને તમે ગમે એ રીતે ડિઝાઇન કરી તમારે અહીંયા દોરવાનો છે અને વિદ્યાર્થી મિત્રો પ્રશ્નના જવાબ પણ તમારે વ્યવસ્થિત પાકા કરવાના